એક તરફ બેટી બચાવો બેટી પઢાઓ અને શાળાઓના પ્રવેશોત્સવ અને વિદ્યાર્થીઓને પૂરતો અને સારો અભ્યાસ આપી રહ્યા હોવાની સરકાર દ્વારા વાતો કરાઈ રહી છે, ત્યારે એનાથી બિલકુલ ઉલટો કિસ્સો બહાર આવ્યો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીમલા ગામના સમસ્ત લોકો બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે, જ્યાં તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીમલા ગામના મહિલાઓ બાળકો સહિત ગ્રામજનો દોડી ગયા જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે. ધોરણ 6-8ના અભ્યાસ વર્ગો રાતોરાત બંધ કરીને રદ કરાયા. ત્યાંથી 3 કિલોમીટર દૂર બાજુના ગામમાં બેલા ખાતે ખસેડાતા સમસ્ત ગ્રામજનો રોષે ભરાયા. ગઈકાલે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે ધોરણ 6-8ના અભ્યાસ વર્ગો બંધ કરીને બાજુના ગામમાં મર્જ કરી દેવાયા, જેના લીધે આખા ગામ લોકો તંત્રના આવા નિર્ણયના વિરોધમાં સ્કૂલ પર જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગણી મુકાયાનું પરિપત્ર તેમજ અધિકારીઓએ જણાવ્યા, પરંતુ આ અભ્યાસ વર્ગો ચાલુ રાખવામાં આવે તેવી રજૂઆતમાં સરપંચ સાથે હતા, જ્યાં તેઓ દ્વારા જણાવ્યું કે આવો કોઈપણ લેટર તેઓએ લખેલ નથી, તેમજ તેઓના લેટર પેનનો કોઈએ દુરુપયોગ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. તો હવે જોવું રહ્યું કે સરપંચના લેટરથી અભ્યાસ વર્ગો બંધ કરવાની મંજૂરી તંત્ર દ્વારા અપાય છે, ત્યારે ખુદ સરપંચ જ વર્ગો ચાલુ રાખવાની તરફેણમાં છે, ત્યારે સરપંચના લેટરનો દુરુપયોગ કરનાર લોકોની પર કોઈ તપાસ ચાલશે કે કેમ? હરેશ પડગીર સાથે વિજય ચુડાસમાનો રિપોર્ટ, પાદરા 24. આપનો પરિચય? મારું નામ હિંમતભાઈ ભોરણિયા, હું ટીમલા ગામનો વતની છું અને વિચરતી વિમુક્ત જાતિનાથી અમે બધા આવીએ છીએ. કાલે અમને એવા સમાચાર મળ્યા શિક્ષક મારફત કે તમારી ટીમલા શાળાને ધોરણ 6, 7, 8 મર્જ કરી અને બેલા ગામે લઈ જવામાં આવે છે. એટલે એટલા માટે અમે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને રૂબરૂ મળવા અને આવેદનપત્ર માટે આવ્યા છીએ કે ભાઈ શા કારણથી અમારી સ્કૂલ બંધ કરવામાં આવે છે. પહેલો તો સાહેબ એ કારણ કે અમારા ગામથી બેલા 3 કિલોમીટર છે, જ્યારે સાહેબના જે ઓર્ડર કરવામાં આવ્યો છે ઓર્ડરમાં 1.5 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે, એ વાત જ ખોટી છે. પછી બીજું કારણ એ છે કે અમારા ગામથી બાળકોને મોકલવા માટે 2 નદીઓમાંથી પસાર થવું પડે છે. જો આ ચોમાસાનો સમય છે અને ઉપર 2 ડેમ છે, એટલે આ બાળકોના ભવિષ્યનું શું? સરકાર એક બાજુ એ ગુલબાંગ પુકારે છે બેટી બચાવો બેટી પઢાઓ, તો એક બાજુ શાળાની સ્કૂલો બંધ કરી રહ્યા છે, તો આમાં બાળકીઓને શિક્ષણ ક્યાંથી બાળકોને મળે? હવે અમારે જાજા ભાગની છોકરીઓ છે બાળકોમાં, તો આ છોકરીઓને અમારે કઈ રીતે ગામથી 3 કિલોમીટર દૂર મોકલવી? એવી કોઈની પરિસ્થિતિ નથી. બધા વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો છે. શાળાની અંદર 30ની સંખ્યા છે, તેમાં એક જ વિદ્યાર્થી જનરલ જ્ઞાતિમાં છે, બાકી 29 વિદ્યાર્થી છે એ વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થી છે. સરકાર એમ પછાત વર્ગનો ઉત્થાન માટેની વાતો કરે છે, તો આમાં કઈ રીતનું ઉત્થાન કહેવાય? એક બાજુ સ્કૂલો બંધ કરે છે, એટલા માટે અમે જોરદાર રજૂઆત કરવા માટે ડીપીઓ સાહેબને આવ્યા છીએ. અને જો અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો અમે અમારા તમામ બાળકોના LC કઢાવી અને સંપૂર્ણ શાળા બંધ કરવા માટે તૈયાર છીએ. અમારે કોઈને શિક્ષણ અપાવવું નથી અને જરૂર પડે અમે ગાંધી ચિંતા માર્ગે ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રીની સામે ઉપવાસ આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. બીપી રાહુલ, નાયબ DPO, બોટાદ. હા, એ 6-8માં શાળા બંધનો મર્જનો આદેશ છે, એટલે લોકો રજૂઆત કરવાયા છે, એટલે રજૂઆત સાંભળી છે. માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ હમણાં આવશે, એટલે વિશેષ એમની વાતે ચર્ચા કરાવી અને એમની રજૂઆતમાં તપાસ કરાવીશ. હા, એટલે અત્યારે આવેદન પત્ર આપી ગયા છે કે અમે 6-8 બંધ ન કરાવશો એમ. રજૂઆત કોને કરી છે બંધ કરવા માટે? હવે મને પણ ખ્યાલ નથી આ કેવી રીતે રજૂઆત થઈ, શું થયું, આજ મને મળવા એટલે હું કહું છું એમને. સરપંચનું કેવું એવું છે સાહેબ કે લેટર પેડનો ખોટો દુરુપયોગ અને શાળા બંધ કરવાની વાત છે, તો હકીકત શું છે? હજી એ લોકો અત્યારે રજૂઆત કરે છે કે આવું થયું છે એમ, તમને જ પણ ખ્યાલ નથી કેવી રીતે અમને મૂક્યું છે. હા, ચોક્કસ. શાળા બંધ નથી કરતા, મર્જ કરીએ છીએ. સમિતિમાં નિર્ણય લેવાનો છે, સાહેબ નિર્ણય કરશે, ચર્ચા કરીશું સમિતિ સાથે.